રાજકોટ શહેરમાં માધાપર ચોકડી પાસે શ્રી એપાર્ટમેન્ટમાં રહેતો અને પટેલનગરમાં આવેલા શિવમ કાસ્ટોપ્લાસ્ટ નામના કારખાનામાં સેલ્સમેન તરીકે કામ કરતો વ્રજેશ વિજયભાઈ જોશી નામનો 28 વર્ષીય બ્રાહ્મણ યુવાન 24 એપ્રિલ 2017 રોજ એટલે કે 2 વર્ષ પહેલા ઘરેથી નીકળ્યા બાદ લાપતા થઈ ગયો હતો. વિકલાંગ અને વૃદ્ધ માતા જાગૃતિબેન અને વિકલાંગ પિતા વિજયભાઈ જોશીએ દીકરો ધંધાના કામે અવારનવાર મહિનાઓ સુધી બહાર ગામ જતો હોય જેથી તે ગુમ થયાની 1-2 વર્ષ સુધી જાણ કરી ન હતી. એ પછી મુંજકા ચોકીમાં દીકરો ગુમ થયાની જાણ કરી હતી, પરંતુ 2 વર્ષ વીતી ગયા પછી પણ કોઈ ભાળ મળી ન હતી. વિકલાંગ માવતરના આધાર સમા દીકરાની રાહ જોતા દંપતી માટે 2 વર્ષ પછી હચમચાવી દેતા સમાચાર આવ્યા હતા. 2 વર્ષ પહેલા જ તેની હત્યા કરી લાશને પોલીસે અંતિમ વિધિ કરી નાખી હોવાનું જાણવા મળતા આ દંપતી ભાંગી પડ્યું હતું. આ ઘટનામાં રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે 4 આરોપીઓને સકંજામાં લઈ ભેદ ઉકેલી નાખ્યો છે, જ્યારે મુખ્ય સૂત્રધાર સહિત 8 આરોપીઓ હજુ પોલીસ પકડથી દૂર હોય ચોટીલા પોલીસે આરોપીઓની શોધખોળ હાથ ધરી. રાજકોટ શહેર પોલીસ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 2 વર્ષ જૂના અનડિટેક ગુનાના શોધવામાં આવેલા છે. આ અનડિટેક મર્ડરના ગુના ચોટીલા પોલીસ સ્ટેશનમાં નોંધાયા છે 33/17 નંબરથી. આમાં વિગત એવી છે કે આ જો મરણ જનાર છે વ્રજેશ જોશી, આ રાજકોટ શહેરના માધાપુર વિસ્તારમાં રહેતા હતા અને ભક્તિનગર વિસ્તારમાં શિવમ કાસ્ટિંગની કારખાનામાં કામ સેલ્સમેન તરીકે કામ કરતા હતા. આ 25 લાખની અમાઉન્ટ લઈને જતા રહા, જેની ખાર રાખીને જો ઇન્ડસ્ટ્રી જો કારખાના માલિક છે પ્રકાશ અને આના બીજા 4-5 મિત્રો સાથે મળીને આને શોધી લાયા અને 2-3 મહિના પછી જ્યારે શોધી લાયા અને કારખાનામાં માર મારી અને જ્યારે ખબર પડી કે આ મરી ગયા તો આને બોડી ડિસ્પોઝ કરવા માટે ચોટીલા વિસ્તારમાં લઈ ગયા અને બોડીને ત્યાં ડિસ્પોઝ કરી નાખી. ત્યાં ચોટીલા પોલીસ સ્ટેશનમાં આની મર્ડરની નોંધ થઈ છે અને 2 વર્ષ પછી અમને જ્યારે ક્રાઇમ બ્રાન્ચની ટીમને ખબર પડી કે આ આરોપીઓ એકસાથે ચલા ગયા બહાર નીકળી ગયા છે અને જબ વધારે પૂછપરછમાં તપાસમાં નીકળી આવ્યા કે આ મર્ડરમાં આ ઇન્વોલ્વ છે, જ્યારે ખબર પડી કે આ જો કારખાના માલિક છે અને અમને સાથે 4 સાથીઓ સાથે કાશી ગયા છે ત્યાં કોઈ વિધિ કરવા માટે, ત્યાં અમને ડાઉટ આવ્યા ક્રાઇમ બ્રાન્ચની ટીમને અને બાતમી મળી હતી તો અને જબ જ્યારે આને બોલાયા બધાને અને પૂછપરછમાં ક્લિયર થઈ ગયા કે આના ઇન્વોલ્વમેન્ટ છે આ મર્ડરમાં. અત્યારે તપાસ ચાલુ છે, તો અટક કરાય શંકા આધારે અને આપણે ઇસમે વધુ પૂછપરછમાં નીકળશે કે કોણ કોણ આમાં ઇન્વોલ્વ છે. જ્યારે ખબર પડી કે આ મરી ગયા તો આ ભીકના લીધે આને ડિસ્પોઝ કરવા માટે ડિસાઈડ કર્યા હતા અને ચોટીલા વિસ્તારમાં કોઈ ખાલી એરિયામાં અને ડિસ્પોઝ કરવા માટે ડિસાઈડ. હા, જ્યારે માર મારી હતી આના સારવાર માટે ડૉક્ટર પાસે લઈ ગયા હતા અને આપણે વધુ તપાસમાં આને ઉપર કાર્યવાહી કરશે. ને આપણે તપાસમાં નીકળશે આના શું રોલ છે આના આધારે આપણે ડિસાઈડ કરીએ. ને આપણે જ્યારે ખબર પડી કે આ બધા જો આરોપી છે આ એકસાથે કાશી ગયા છે ત્યાં ખબર પડી કોઈ વિધિ કરવા માટે ગયા છે તો આપણે ડાઉટ શંકાના આધારે આપણે આને લાયા પૂછપરછ કરા, ત્યારે આપણે ખબર પડી કે આ ઇન્વોલ્વ થઈ શકે. જ્યારે ઇસમે વિગત ખુલી કે આ ચોટીલા બાજુ ડિસ્પોઝ કરી છે બોડી અને તો આપણે ત્યાં મધર પેરેન્ટ્સને જો સગા સંબંધી છે ત્યાં વેરીફાઈ પણ કરાયા ચોટીલામાં કે આ જ એડી આ મર્ડર દાખલ થયા છે, ત્યાં કન્ફર્મ થઈ ગયા કે આ મરણ જનારની જ બોડી છે. આ જો કારખાના માલિક છે અને સગા સંબંધીઓને વેપારમાં લોસ જતા હતા તો આને કોઈ સાથે ચર્ચા કરી હતી કે કોઈ દોષ છે આના માટે આ વિધિ કરવા માટે ગયા હતા.